પોરબંદરથી ધુનળા રૂટની બસ 4 દિવસથી બંધ કરી દેવામાં આવી છે. આથી છાત્રો સહિતના મુસાફરોને મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આ બસ તુરંત ચાલુ કરવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર એસટી ડેપો પરથી ધેલડા ધુનળા બસ રાણાવાવ બિલેશ્વર થઈને ઉપડતી બસ 4 દિવસથી બંધ કરી દેવામાં આવી છે. આ બસ સાંજે 4:30 કલાકે ઉપડતી હતી અને ધુનળા નાઇટ હોલ્ડ કરી સવારે ત્યાંથી ઉપડતી હતી. આ બસમાં 80થી વધુ છાત્રો ઉપરાંત મુસાફરો મુસાફરી કરતા હતા અને આ બસ એસટીને આવક કરતી હતી, જે બસ બંધ કરી દેતા છાત્રો મુશ્કેલીમાં મુકાયા છે અને શાળાએ આવવા માટે ખાનગી વાહનમાં ફરજિયાત આવવું પડે છે. આ અંગેની જાણ થતા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, વિશાલ બારાઈ સહિતના કાર્યકરોએ એસટી તંત્રને આ અંગે રજૂઆત કરી હતી અને આ બસ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જે બસના સમસ્યા છે, જે ગેલા ઘુમડા ગામ બિલેશ્વર રૂટનો આ રૂટ છે અને એમાં 80 થી 90 સ્ટુડન્ટ એમાં રોજનો અપડાઉન કરે, બસ એક જ હાલે. છેલ્લા 3 દિવસ એ બસ બંધ કરી દીધી. લોકો જે છોકરા ભણે છે એનું ભવિષ્યને ખેલવાડ થઈ રહ્યું હોય, છોકરા ભણતર બગડતું, ત્યારે ત્યાંથી મને ફોન આવ્યો કે ભાઈ આ રીતના અમારી સમસ્યા છે, એટલે બસ એસી ડેપો આવ્યો છું અને હજી બસ બાટાવાળા મેરણભાઈ તો મને કીધું આ રૂટ ચાલુ કરી દેવું, તો મમ્મદભાઈ કરીને છે ને એ એક જોહોકમી કરી રહ્યો છે, એટલે હું એને તમારા માધ્યમથી ચેતવણી આપું કે ભાઈ તું આ લોકોનું ભવિષ્ય ખેલવા નહીં કર, નહીં તો પછી અમે કાયદેસર પગલાં લેતા પહોંચાશું નહીં. અને અત્યારે મને આ લોકોએ મેરણભાઈ ને ભાઈ મમ્મદભાઈ ફોનમાં કીધું કે અમે આજ રૂટ ચાલુ કરવું, એટલે 4:30 વાગે અમે બસમાં ચાલુ રૂટમાં જવાના છે, ચેક કરવાના કે ખરેખર કરે કે નહીં. અને બીજું મારું કહેવાનું એ છે કે કોઈ પણ હું તમને 150% આવકવાળી બસ એમ કે એસટી બસ ખાડે ગઈ છે, જે ખરેખર આવકવાળી બસ હોય બંધ કરતો ખાડે છે ને, મતલબ કે આ એસટી ને ડુબાડવાનું ષડયંત્ર પણ કરી રહ્યા એવું મને લાગી રહ્યું છે. એસટી તંત્રના મોહમ્મદભાઈ અને મેરામણભાઈએ જણાવ્યું હતું કે હાલ કંડક્ટરની ઘટ હોવાથી આ બસ બંધ કરી હતી, આજથી જ આ બસ ચાલુ કરી દેવામાં આવશે તેવી ખાતરી આપી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.